નડિયાદમાં પત્રકાર પર હુમલાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. ખેડા નડિયાદથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં હુમલા મામલે પત્રકારની ફરિયાદ લેવામાં આવી છે. રાયોટિંગ અને ધાડ જેવા ગુનાની ગંભીર કલમો લગાવવામાં આવે છે. સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ કરવામાં આવે છે. ત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એસપી દ્વારા આ પ્રકારના નિવેદન સામે આવ્યા છે, જેમાં હુમલા મામલે પત્રકારની ફરિયાદ લેવામાં આવી છે. 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. લોકશાહીના ચોથા સ્તંભ પત્રકાર પર હુમલો કરવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. એક નિંદનીય ઘટના છે. ખેડા જિલ્લામાં પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હુમલા મામલે પત્રકારની ફરિયાદ લેવામાં આવે છે. તો રાયોટિંગ અને ધાડ જેવા ગુનાની ગંભીર કલમો લગાવવામાં આવે છે. આ સાથે સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ કરવામાં આવે છે. 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, તેવું એસપીનું નિવેદન સામે આવ્યું છે. ગત રાત્રે અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, તેવું એસપી રાજેશ ગઢિયાનું નિવેદન સામે આવ્યું છે. તો ગઈકાલે રાત્રે પકડેલા 2 આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ પણ મેળવવામાં આવશે. તો ખેડા જિલ્લામાં પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં હુમલા મામલે પત્રકારની ફરિયાદ નોંધવામાં આવી છે. રાયોટિંગ અને ધાડ જેવા ગુનાની ગંભીર કલમો લાગુ કરવામાં આવે છે. આ સાથે સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ પણ હાથ ધરવામાં આવે છે. તો 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું એસપીનું નિવેદન સામે આવ્યું છે. ખેડાના નડિયાદમાં પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જે ખૂબ નિંદનીય ઘટના છે. આ મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. જે કરુણેશભાઈ ઉપર હુમલો થયેલો એમાં એમની ફરિયાદ લઈ અને આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 143, 147, 149 જે રાયોટિંગની કલમો છે એની સાથે એમના જે ચેન ખેંચી જવાની વાત છે એ બાબતમાં ધાડની કલમ 395 એ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદની અંદર ફરિયાદીને એક આરોપીનું નામ ટૂંકું નામ વિકી તરીકે ધ્યાનમાં હતું એ મેન્શન કરેલું અને ત્યારબાદ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને એલસીબીની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને અન્ય રિસોર્સ દ્વારા આરોપીની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો અને અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીઓને આઈડેન્ટિફાય કરી અને 5 આરોપીઓને શરૂઆતના તબક્કે ધરપકડ કરેલી. એ 5 આરોપીઓ નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલા છે. અને એ સિવાય આજે રાત્રે અન્ય 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમને પણ નામદાર કોર્ટમાં રજૂ કરી અને જે કંઈ તપાસના જે બાકી મુદ્દા છે એ બાબતમાં રિમાન્ડ મેળવવામાં આવશે. ફરિયાદી જે છે એમની સાથે એમના પત્ની પણ હતા અને જે ઝઘડો થયો એ દરમિયાન એ આરોપીઓને જોઈ ઓળખે છે એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સમક્ષ આ બાબતની ઓળખ પરેડ કરવાની તજવીજ કરવામાં આવશે અને અન્ય જેટલા સાયન્ટિફિક અને જે નજરે જોનાર અન્ય લોકો હશે, કારણ કે જાહેર જગ્યામાં બનાવ બનેલો છે એટલે એ પણ હાલ તપાસ કરી રહ્યા છે કે આજુબાજુમાં જે લોકો એકઠા થયેલા હતા, અન્ય વ્હીકલ પણ ત્યાં ઊભા રહેલા હતા, એ લોકોની ઓળખ કરી અને વધારેમાં વધારે શાહેદો મળે અને સારા પુરાવા મળે અને આરોપીની વિરુદ્ધના જેટલા મજબૂત પુરાવા મળે તો સારી રીતે કાર્યવાહી થઈ શકે અને સારી રીતે તપાસ થઈ શકે. ખેડાના નડિયાદમાં પત્રકાર પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં હુમલા મામલે પત્રકારની ફરિયાદ લેવામાં આવે છે. રાયોટિંગ અને ધાડ જેવા ગુનાની ગંભીર કલમો લાગુ કરવામાં આવે છે. સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ કરાઈ, જેમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ખેડાના નડિયાદમાં પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આ હુમલા મામલે પત્રકારની ફરિયાદ લેવામાં આવી છે. બિલકુલ બિલકુલ. અને આ ઘટના બની ત્યારબાદ પણ તરત આ બાબતની ડ્રાઈવ ચાલુ કરેલ છે અને ત્યારબાદ જે નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહન હોય,
ખાસ કરીને મોટા વાહનો, ડમ્પર, ટ્રક, ટ્રેક્ટર કે કોઈ પણ ફોર વ્હીલ, કારણ કે જ્યારે નંબર પ્લેટ ન હોય ત્યારે વ્યક્તિને જવાબદારીનું ભાન રહે નહીં અને એના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિના જીવને નુકસાન પહોંચી શકે. એટલે આ બાબતને બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. અને કોઈ પણ જગ્યાએ આપને પણ અપીલ કરું છું, કારણ કે પોલીસ પોઈન્ટ ડ્રાઈવ હશે ત્યારે પણ ચોક્કસ અમુક જગ્યાએ હશે, પરંતુ આખા જિલ્લાની અંદર આવડો મોટો જિલ્લો છે, ઘણી વખત એવું બને કે દરેક જગ્યાએ ન પણ પહોંચી વળે, તો તરત ને તરત તમને લોકોને પણ અપીલ છે કે એના લોકેશન સાથે આપ અમને એનો રૂટ કે કોઈ પણ વિગત આપ આપી શકો તો ચોક્કસ પણ એક્શન લેવામાં આવશે. સર, ગયા અઠવાડિયે મેં એક રિપોર્ટ બતાવેલો, સાથે 3 વાગે જાગેલો 7:30 સુધી સવારે. સંજીપુરા રિંગ રોડ છે ત્યાંથી જે 250 ટેક્ટરનો સર મેં રેકોર્ડિંગ કરેલું, રિપોર્ટિંગ કરેલું બતાવેલું છે, 150 ટેક્ટરનો નંબર પ્લેટ વગર બતાવેલ છે. કયા પોઝિશનમાં? આપણે ગણપતિ ચોકડીથી કબા છોટે વચ્ચેથી ઘર છે, નડિયાદ રૂરલ. ઓકે, 200 ટેક્ટર મેં બતાવેલ છે. નડિયાદ નડિયાદ